આજે ફાળા લાપસી એવી રીતે બનાવશું ને કે દરેકે દરેક દાણો છૂટો પણ રહેશે અને અંદરથી ગળ્યો અને એકદમ રસદાર બનશે। અહીંયા જુઓ, જોઈને જ મોઢામાં પાણી આવી ગયું ને। તો એકદમ ટેસ્ટી એવી આ ફાળા લાપસીની રેસીપી બનાવવા માટે બધી ટિપ્સ અને ટ્રિક્સ હું તમારી સાથે અહીંયા શેર કરવાની છું। વિડીયોને સ્કીપ નહીં કરતા એન્ડ સુધી જોતા રહેજો અને વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો। તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો જેથી કોઈ પણ વિડીયો તમારાથી મિસ ન થાય। તો સૌપ્રથમ મેં અહીંયા ફાળા લીધા છે, ઘઉંના ફાળા જે માર્કેટમાં મળે છે તેનો જ ઉપયોગ કરી રહી છું। અહીંયા હું કોઈ પ્રમોશન નથી કરી રહી, કોઈ પણ કંપનીના ફાળા તમે લઈ શકો છો। અને આ રીતે એક કપ ઘઉંના ફાળા લીધા છે અને તમે જોશો કે રેડીમેડ ફાળા જે બજારમાં મળે છે તેનો દરેકે દરેક દાણો એક સરખો હોય છે અને સાઇઝમાં થોડો નાનો પણ હોય છે। આપણે ઘંટીએ દળાવીએ ને એનો દાણો કોઈ મોટો હોય કોઈ નાનો હોય, પણ માર્કેટમાં જે ફાળાનું પેકેટ મળે તેમાં દરેક દાણો એક સરખો હોય છે એટલે તેનો જ ઉપયોગ કરીશું। ત્યારબાદ મેં અહીંયા અડધા કપ જેટલું ગાયનું ઘી લીધું છે। ગાયના ઘીનો ઉપયોગ તમે ફાળા લાપસીમાં કરશો ને તો લાપસીનો ટેસ્ટ પણ વધશે અને લાપસી પચવામાં હળવી પણ રહેશે અને નવરાત્રિના પ્રસાદમાં ભોગ ધરાવી હોય તો લાપસી તમારી એકદમ શુદ્ધ પણ બનશે। પણ અહીંયા જો તમારી પાસે ગાયનું ઘી ન હોય તો તમે ઘરનું શુદ્ધ ઘી પણ લઈ શકો છો। હવે અહીંયા મેં 3.5 કપ જેટલા પાણીનો ઉપયોગ કર્યો છે। મેં 1 કપ ફાળા લીધા હતા તેની સામે 3.5 કપ જેટલું પાણી આ રીતે હું એક સોસપેનમાં માપ કરીને કાઢી લઉં છું અને ત્યારબાદ આ સોસપેનને એટલે કે આ પાણીને આપણે ગેસ પર ગરમ કરવા માટે મૂકી દઈશું। લાપસીને શેક્યા બાદ તેમાં ઠંડુ પાણી ઉમેર્યા વગર એટલે નોર્મલ પાણીનો ઉપયોગ ન કરીને જો તમે ગરમ પાણીનો ઉપયોગ કરશો તો લાપસી વધારે પોચી બને છે। અહીંયા મેં પાણી બીજી બાજુ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને આ ગેસ ઉપર એક કુકર મૂકી તેની અંદર હું આ રીતે 1/2 કપ જેટલું ઘી ઉમેરી રહી છું। ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર જ રાખીશું અને ઘી આપણું મેલ્ટ થાય એટલે આપણે તેની અંદર ઘઉંના ફાળા ઉમેરી લઈએ। જે 1 કપ ફાળા મેં પહેલાં કાઢીને રાખ્યા હતા એ 1 કપ ફાળા ઉમેરવાના છે। ગેસની ફ્લેમ આ સમયે સ્લો ટુ મીડિયમ ઉપર જ રાખવાની છે અને આ ફાળાને આપણે કન્ટિન્યુઅસલી ચલાવતા જઈશું અને શેકતા જઈશું। ઘઉંના ફાળાને ક્યારેય પણ હાઈ ફ્લેમ ઉપર શેકવાના નથી। તમને એવું લાગે કે ઉતાવળ છે અને હું ફટાફટ શેકી લઉં તો એ કોશિશ ના કરતા સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ ઘઉંના ફાળાને શેકશો તો લાપસીનો સ્વાદ જે છે એ એક અનેરો હશે અને લાપસી તમારી ખૂબ જ સ્વાદિષ્ટ બનશે। ધીમા તાપે શેકેલા ફાળાની લાપસી ખાવામાં પણ મીઠી લાગે છે। જો તમે હાઈ ફ્લેમ ઉપર તેને શેકશો તો કોઈ દાણો સડી જશે, કોઈ દાણો કાચો રહી જશે અને એના લીધે લાપસી સારી નહીં બને। તો બિલકુલ શાંતિથી આ રીતે આપણે તેને ચલાવતા જ રહીશું અને જ્યાં સુધી તેનો કલર થોડો ગુલાબી ન થાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું। તો અહીંયા ફાળાનો કલર થોડોક બદલાયો છે એટલે હું તેની અંદર આ રીતે કાજુના ટુકડા અને બદામના ટુકડા ઉમેરી રહી છું। 2-2 ટેબલ સ્પૂન જેટલા કાજુ બદામના ટુકડા ઉમેર્યા છે। અહીંયા જો તમારે વધારે ઉમેરવા હોય તો વધારે પણ ઉમેરી શકાય, સ્કીપ કરવું હોય તો સ્કીપ પણ કરી શકાય છે। પણ ફાળા લાપસીમાં ખાતી વખતે વચ્ચે વચ્ચે ડ્રાયફ્રૂટનો જે ક્રંચ આવે છે ને એના લીધે તેનો ટેસ્ટ વધી જતો હોય છે। તો અહીંયા ડ્રાયફ્રૂટ ઉમેર્યા બાદ પણ મેં તેને લગભગ 30 સેકન્ડ માટે શેકી લીધું છે અને ઘઉંના ફાળાનો કલર તમે જોઈ શકો છો કે એકદમ સરસ બદામી થઈ ગયો છે અને એકદમ સરસ તે શેકાઈ ગયો છે। હવે આપણે તેની અંદર આ પાણી ઉમેરીશું। તો પાણી મેં ગરમ કરીને ઉમેર્યું છે એટલે પાણી થોડું થોડું ઉમેરતા જઈશું, નહીં તો એકદમ ઉભરો આવશે અને કુકરની બહાર ઢોળાશે અને તમે દાઝી પણ શકો છો। એટલે પાણી જે છે એ આ રીતે થોડું થોડું ઉમેરવાનું। આ પ્રોસેસ તમારે ધ્યાનથી કરવાની। જો તમે પહેલી વખત બનાવતા હોય તો તમારા ઘરમાં કોઈ વડીલ હોય તો તેની હાજરીમાં તમે આ પ્રોસેસ કરજો, પણ પાણી ગરમ જ ઉમેરજો। તેનાથી જ તમારા ફાળા જે છે તે એકદમ સરસ સોફ્ટ બનશે અને એ લાપસી તમારી ખૂબ જ સ્વાદિષ્ટ બનશે। તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા થોડું થોડું કરીને પાણી ઉમેર્યું છે અને બધું જ પાણી મેં ઉમેરી લીધું છે।
तो बस हवे आपणे कूकर ने ढांकी दईए अने आपणे 3-4 विसल लागे त्यां सुधी तेने थवा दईशुं। आजनी बेस्ट कमेंटनुं लिस्ट मैं आ विडियो में आपेलुं छे, जो तमारे पण तमारी कॉमेंटने नेक्स्ट विडियो में पिक करावी होय तो बेस्ट एंड बेस्ट कमेंट आ विडियोनी नीचे मने लखीने जणावजो। जे लोको आ रीते रेग्युलर कमेंट्स करे छे ए बधाने हूँ थैंक यू कहेवा माँगु छूँ। ए लोकोना सपोर्ट थी ज अमने मोटिवेशन मळे छे आ रीतना विडियोस बनावा माटे। तो फ्रेंड्स, अहींया 3 विसल लागी गई हती अने कूकरमांथी बधुं प्रेशर रिलीज थयुं, एटले हूँ तमने बतावी रही छूँ कि फाड़ा एकदम सरस तमे जोई शको छो कि सॉफ्ट थई गया छे, एकदम सरस बफाई गया छे। हवे आ फाड़ानी अंदर अत्यारे पाणीनो भाग पण नथी अने हवे हूँ अहींया आनी अंदर 3/4 कप एटले पौणा कप जेटलो झीणो समारेलो गोड़ उमेरी लउं छूँ अने तेने आ रीते बराबर मिक्स करी लउं छूँ। गोड़थी एकदम नेचरल मीठास आवशे अने तमारी फाड़ा लापसी खूब ज स्वादिष्ट बनशे। अने 2 टेबलस्पून जेटली हूँ तेमां खांड पण उमेरी रही छूँ, बिलकुल ऑप्शनल छे, तमे तेने स्कीप करी शको छो। आ फाड़ा लापसीने तमे फक्त गोड़थी अथवा फक्त खांड उमेरीने पण बनावी शको छो। हवे अहींया बराबर मैं गोड़ अने खांड मिक्स करी लीधा छे, ત્યારબાદ તેની અંદર 1/2 ચમચી હું ઇલાયચીનો પાવડર એડ કરી રહી છું અને 2 ટેબલસ્પૂન હું તેની અંદર મગજતરીના બી ઉમેરી રહી છું। તો ડ્રાયફ્રૂટ તો મેં તમને જેમ કહ્યું કે તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું અથવા તમને જે પસંદ હોય તે ઉમેરી શકો છો। આની અંદર તમે પિસ્તા પણ ઉમેરી શકો છો, ખારેક પણ ઉમેરી શકો છો, તમારી પાસે જે ડ્રાયફ્રૂટ અવેલેબલ હોય તે ઉમેરશો તો ફાળા લાપસીનો સ્વાદ તો વધવાનો જ છે। હવે આપણે જે ગોળ ખાંડ ઉમેર્યા છે તેની ગળાશ જે છે એટલે તેનું જે ગળપણ છે એ ફાળાની અંદર એબ્ઝોર્બ થાય, એટલા માટે કૂકરનું ઢાંકણ બંધ કરીશું અને આ રીતે વિસલ ભરાય ત્યાં સુધી જ તેને થવા દઈશું, પછી ગેસ બંધ કરી દઈએ અને પ્રેશર રિલીઝ થાય એટલે આપણે ચેક કરી લઈએ। અહીંયા ખાસ તમારે ફક્ત હવા જ ભરાવવાની છે, કોઈ વિસલ લગાડવાની જરૂર નથી। પ્રેશર રિલીઝ થાય એટલે હું તમને બતાવી રહી છું કે ફાળા લાપસી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે। ગેસ બિલકુલ ધીમો રાખીશું અને ઢાંકી દઈશું 5 મિનિટ માટે, એટલે તેમાં રહેલું એક્સ્ટ્રા જે પણ મોઈશ્ચરનો ભાગ હશે તે ડ્રાય થઈ જશે અને એકદમ પરફેક્ટ તમારી ફાળા લાપસી તૈયાર થઈ જશે। તો જોઈ શકાય છે કે દરેકે દરેક દાણો એકદમ છૂટો છે અને એકદમ જ્યુસી પણ તૈયાર થયો છે। તો ફ્રેન્ડ્સ, આ ફાળા લાપસીની રેસીપી તમે લોકો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારું નામ, તમારા ગામનું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે મારા વ્યુઅર્સ કોણ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને જોતા રહે છે। અને હા, લાઇક તો કરજો, લાઇક કરવાનું ભૂલતા નહીં। તો રેસીપી પસંદ આવી હોય તો પણ આ વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો, એટલે આ નવરાત્રી ઉપર એ લોકો પણ આ ફાળા લાપસીની રેસીપી ટ્રાય કરી શકે। અહીંયા ફાળા લાપસીને સર કરીને મેં ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી લીધું છે અને હવે હું આ ફાળા લાપસીને ટેસ્ટ પણ કરી લઉં છું। વાવ, દાણો જોઈ શકાય છે એકદમ અલગ અલગ છે, એકદમ જ્યુસી તૈયાર થયો છે અને ફાળા લાપસી ટેસ્ટમાં તો એકદમ અમેઝિંગ તૈયાર થઈ છે। તો ફ્રેન્ડ્સ, જો આ વિડીયો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને પણ ફોલો કરજો। ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ।